રોકડની અછત દૂર કરવા હવે દરોડા બેંકમાંથી મોટી રકમ ઉપાડી તો તમે રડારમાં વિવિધ ટેક્સ ઓથોરિટીઝ આ દરોડા આંધ્ર કર્ણાટકમાં રોકડના સંગ્રહખોરો પર દરોડા સંગ્રહખોરો પર અન્ય રાજ્યોમાં ત્રાટકશે રોકડના સંગ્રહખોરો સામે કાર્યવાહી થશે તો આંધ્ર કર્ણાટકમાં રોકડના સંગ્રહખોરો પર દરોડા પાડવામાં આવ્યા છે રોકડની અછત દૂર કરવા માટે હવે દરોડા પડ્યા છે બેંકમાંથી મોટી રકમ ઉપાડી તો તમે રડારમાં આવી જશો વિવિધ ટેક્સ ઓથોરિટીઝના દરોડા પાડવામાં આવ્યા છે આંધ્ર કર્ણાટકમાં રોકડના સંગ્રહખોરો પર દરોડા પાડવામાં આવ્યા સંગ્રહખોરો પર અન્ય રાજ્યોમાં પણ ત્રાટકશે રોકડના સંગ્રહખોરો સામે કાર્યવાહી થશે દેશના 70,000 કરોડ રોકડની અછત એટીએમમાં કેશના કકળાટ પાછળ કરોડોની અછત જવાબદાર છે રોકડની તંગી 6 સપ્તાહ ચાલવાની આશંકા છે દેશમાં 70,000 કરોડ રોકડની અછત છે આ રોકડ ક્યાં ગઈ કેવી રીતે આ અછત છે તેને લઈને સરકારે થોડી ઘણી માહિતી તો આપી છે પરંતુ તેનાથી આ 70,000 કરોડની જે રોકડ છે તેનું મૂલ્યાંકન નથી આવતું એટલે કહી શકાય કે આ તમામ બાબતે સરકાર પર નજર છે ક્યાં કેવા એવું કહેવામાં આવી રહ્યું છે કે 2000ની નોટો સંગ્રહવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ ખેડૂતોનો જે પાક છે તેમને આપવાને લઈને સહકારી બેંકોમાં નાણાં આપવામાં આવ્યા છે તેના કારણે આ પ્રકારની અછત સર્જાઈ છે હવે શા માટે અછત સર્જાઈ તેનું કોઈ ચોક્કસ કારણ પણ નથી અને સહકારી બેંકોમાં જે થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે તો 70,000 કરોડ રૂપિયામાંથી 500 કરોડ જો સહકારી બેંકોને આપવામાં આવ્યા હોય તો પછી અન્ય બેંકોમાં બીજા રૂપિયા આરામથી વહેંચી શકાય પરંતુ શું તે આરબીઆઈ પાસે છે કે કેમ તે એક સવાલ છે